નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. 2002ના ગુજરાત દંગાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટરી સિરીઝ પર વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ સરકારે આના પર એક્શન લેતા આને કરી છે બેન, તો બીજી તરફ દર્શક મિત્રો વિપક્ષ નેતાઓ પણ આને લઈને કરી રહ્યા છે સતત કટાક્ષ. જી હા, એઆઈએમઆઈના જે પ્રમુખ છે અસુદ્દીન ઓવૈસી, તેઓએ બીબીસીએ બનાવેલ ડોક્યુમેન્ટરી સિરીઝના યુટ્યુબ લિંક વિડીયોને બ્લોક કરવાના સરકારના નિર્ણયને લઈને કર્યા હતા આકરા પ્રહાર. તેમણે ઉઠાવ્યા સવાલ કે શું પીએમ મહાત્મા ગાંધીને હત્યા કરનાર ગોડસે વિશે આવનારી ફિલ્મને પણ બ્લોક કરશે? એટલો જ નહીં દર્શક મિત્રો, કેન્દ્ર સરકારે બીબીસીની વિવાદસ્પદ ડોક્યુમેન્ટરી ઇન્ડિયા ધી મોદી ક્વેશ્ચનના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યાના થોડા દિવસો બાદ જ આરએસએસની વિદ્યાર્થી પાખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીએ સોમવારે હૈદરાબાદ યુનિવર્સિટીના સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કેમ્પસમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટરી વિદ્યાર્થીઓએ પ્રદર્શિત કરી હતી. બાદમાં શું થયું વાત કરીએ ડિટેલમાં સમગ્ર મામલે, તો દર્શક મિત્રો રિપોર્ટ એવા છે કે સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન એસઆઈઓ અને મુસ્લિમ સ્ટુડન્ટ ફેડરેશને હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસી તરફથી બનાવવામાં આવેલ ડોક્યુમેન્ટરીને દેખાડવાનું કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા આયોજન. લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓના ગ્રુપે આ ડોક્યુમેન્ટરીને જોઈ. બાદમાં શું અહેવાલો એવા છે કે યુનિવર્સિટીના છાત્રોને ડોક્યુમેન્ટરી બતાવ્યાની ફરિયાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીએ અધિકારીઓને કરી દીધી અને ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓએ શરૂ કરી દીધી તપાસ, તેવું ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, આ સમગ્ર મામલે યુનિવર્સિટીનું શું કહેવું છે તેની પર જો આપણે નજર કરીએ, તો યુનિવર્સિટી પ્રશાસને મીડિયા સાથે વાત કરતા એમ જણાવ્યું કે તેઓ ફરિયાદના આધારે અહેવાલની રાહ જોઈ રહ્યા છે, સુરક્ષા વિભાગના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ અહેવાલો એવા છે કે વિદ્યાર્થી સંઘે કંઈ પણ ગેરકાયદે કે ખોટું કર્યાનો ઇનકાર કરી દીધો. વળી આ મામલે એવા પણ રિપોર્ટ છે કે ગાછીબૌલી પોલીસ મુજબ તો સ્ક્રીનિંગને લઈને હજુ સુધી કોઈ ફરિયાદ જ મળી નથી. તમને જણાવી દે દર્શક મિત્રો કે ભારત સરકારે તાજેતરમાં જ રિલીઝ થયેલી બીબીસીની ડોક્યુમેન્ટરી ધી મોદી ક્વેશ્ચનને પ્રોપેગેન્ડા ગણાવી છે. સરકારનું કહેવું છે કે આ ડોક્યુમેન્ટરી માનહાનિ બદનામ કરવાના નેરેટિવ હેઠળ બનાવવામાં આવી છે. 2 એપિસોડવાળી આ ડોક્યુમેન્ટરીનો પ્રથમ ભાગ જે છે, પ્રથમ ભાગ પાર્ટ જે છે તે 17 જાન્યુઆરીએ રિલીઝ થયો હતો અને દર્શક મિત્રો આ ડોક્યુમેન્ટરીમાં રમખાણો દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા. તો બીજો એપિસોડ આ ડોક્યુમેન્ટરીનો 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. જો કે દર્શક મિત્રો ખબરો અનુસાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 19 જાન્યુઆરીએ કરી પ્રેસ કોન્ફરન્સ અને તેમાં જણાવ્યું કે અમને લાગે છે કે આ એક પ્રોપેગેન્ડા પ્રચારનો એક હિસ્સો છે જેને એક ખાસ નેરેટિવ અંતર્ગત બનાવવામાં આવ્યો છે જેમાં પૂર્વગ્રહ પક્ષપાત અને સંસ્થાનવાદી માનસિકતા સ્પષ્ટ દેખાય છે. દર્શક મિત્રો ત્યારબાદ 21 જાન્યુઆરી શનિવારના રોજ આઈએનબી મંત્રાલયે યુટ્યુબ પર ડોક્યુમેન્ટરી અને તેની લિંક્સને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો હતો. શું કહેવું છે આ સમગ્ર મામલે આપનો અભિપ્રાય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.